Thank you.
મને જીલનારો કોઈ આ ધરતી પર નથી. આપણે તેમ કહેવાય છે ને, પ્રસન્ન કરવામાં જો આવે પણ ગંગાજી જટામાં ક્યાં અટવાઈ ગયા એનો એને પત્તો ન લાગ્યો. અભિમાન હતું. આપણે ત્યાં એવી કહેવત છે કે જ્યારે ગંગાજીના યમુનાજીના જળ સુકાય ત્યારે માનવાનું બરાબર પડ્યું આવી રહ્યો છે. તમે ન્યૂઝ ઉપર કદાચ ટીવી ચેનલ પર જોયું પણ હશે કે ગંગાજીનું જે ગોમુખ છે એ મૂળમાંથી જ ગંગાજી છે સુકાતા જાય છે, એટલે હવે બહુ લાંબો ટાઈમ ગંગાજી ચાલશે નહીં. ને ભાગવતજીમાં પણ એનું વર્ણન છે કે ગંગા અને યમુનાના નીર પણ ધરતી પરથી વિદાય જ્યારે લે ત્યારે માનજો કે હવે બરાબર કળિયુગ આવ્યું છે. અહીંયા ભગીરથ રાજા ગંગાજીને ઉતારવા માટે શિવની આરાધના કરી મહાદેવજી પ્રસન્ન થયા. શિવજીની જટામાં ગંગાજી અટવાઈ ગયા, લટકોલી એમાંથી થોડો પ્રવાહ બહાર આવ્યો. એ કથા અહીં સંક્ષિપ્તમાં લખી. શુકદેવજી મહારાજે રામ કથા લખી, વામના અવતારની કથા તો લખી, કશ્યપ અવતાર માણી કાચબાના અવતારની કથા લખી, મત્સ્ય અવતાર માછલાના અવતાર કે લીધો કઈ રીતે લીધો એ કથા લખી, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ કથા લખી, અને હવે રામ ભગવાનનો અવતરણ કઈ રીતે થયું આખું રામાયણ લખી નાખ્યું સંક્ષેપમાં ભાગવતજીમાં રામાયણ. હવે રામને કૃષ્ણને વાંધો નથી, શુકદેવજીને રામને વાંધો નથી. અયોધ્યા નામે નગરી છે, દશરથ રાજાને મુખ્ય સાત રાણીઓ છે, 700 મૂળ ત્રણ રાણી કુલ 700, સંતાન નથી, મનમાં ગ્લાનિ છે. એક દિવસની વાત, રાજા રડે છે એટલા માટે નથી રડતા કે મુક્તિ નહીં થાય, સંતાન ન હોય અને મુક્તિ ન થાય એવું ક્યાંય લખાણ જ નથી. એક છે એની સંપત્તિનો કોઈ વારસદાર ન રહે, પણ મુક્તિ તો વ્યક્તિએ પોતે જ ભક્તિ દ્વારા મેળવવી પડે છે. સંતાન નથી, જ્ઞાની થઈ ગુરુની પાસે ગયા છે. જ્યારે દુનિયામાં વ્યક્તિ ઉપર દુઃખ આવે ત્યારે જેની તેની પાસે ન ગાવું, ભગવાનના શરણે જવું, અથવા કોઈ સંત એવા પહોંચેલા હોય આપણે ઓળખતા હોય મહાન હોય તો એની પાસે જવું. ચોપાઈ લખી સુંદર સંક્ષેપમાં આપણે પણ 10-15 મિનિટમાં રામકથા જોઈ લઈએ. ગુરુ ગૃહ ગયે, બહુ સરસ બોલ્યો.
Thank you.
પ્રગટ થયું હોય, કોઈ પણ વર્ણનો હોય, વૈશ્ય હોય, ક્ષત્રિ હોય, બ્રાહ્મણ હોય કે શુદ્ર હોય, મને એમાં કોઈ ફરક નથી. એનું કામ ચાર હાથે કરી ભગવાન રામજી નું પ્રાગટ્ય થયું છે. રામચંદ્ર ભગવાન અયોધ્યામાં આનંદ ઉત્સવ ઉજવાયો. પેલાના જમાનામાં મર્યાદા હતી, પુત્ર ને જન્મ આપ્યા પછી સવા મહિના સુધી સ્ત્રી સૂર્યનારાયણ ના પ્રકાશ માં પણ બહાર આવતી નહોતી. એટલે સૂર્યનારાયણ દેવ ત્યાં ને ત્યાંથી જ ગયા, સ્તંભી ગયા છે. પ્રતીક્ષામાં એક મહિનો થયો, ચારેના નામકરણ સંસ્કાર થયા, ગુરુને ત્યાં ભણવા ગયા, વિદ્યા અભ્યાસ કર્યો, તાળકાને મારીચને સુબાહુને માર્યા, ઉધાર કર્યો, અહલ્યાજીનો ઉધાર ભગવાને કર્યો. ત્યાંથી ગયા જનકપુરી, જનકપુરમાં તમામ લોકો એના દર્શને ઉમટી પડ્યા છે. એટલે તો ભીલ સ્ત્રીઓ પણ બોલતી હતી કે એ રાખી સખી આખીન માહી, આ પુરુષો કોઈ સામાન્ય નથી, આ ધરતી ઉપર ના હોય એવું લાગતું નથી. હે વિદાતા, ઓળખી ગઈ, સંદેહ જ માણસ ને મારે છે જીવનમાં, કે ઓળખાણ થવા નથી દેતું. કઠિયારા ને એવી ટેવ હતી, જંગલમાં જાય ચંદન ના લાકડા હતા એને ખબર નહીં, બે ઝાડવા રોજ કાપી નાખે, પછી એના કોણસા બનાવે, પછી વેચે. કહેવાય છે કે આખું વન હતું, આખું વન કપાઈ ગયું, પછી બે વૃક્ષો બચ્યા. ચોમાસાના દિવસો કઠિયારો કાપવા ગયો, વૃક્ષો લીલા લાકડા હતા, ખબર, આ તો લાકડા ચંદન ના છે, આના પૈસા તો બહુ થાય. ઓહો, ચંદન ના લાકડા હતા, મને તો ખબર નહી. કઠિયારો કેસ, મેં તો આખો વન કાપી નાખ્યો, કોલસા કર્યા, વેચી નાખ્યા, બે હતા છેલ્લા બાકી કપાઈ ગયા. જાણકારી ત્યારે થઈ જયારે વન આખું કપાઈ ગયું, ત્યારે એ માણસ નું એવું છે કે સામે હોય ત્યારે ઓળખાણ થતી નથી, સંદેહ થાય, શંકા જાય.
પાસે દીધી, પણ વીર સ્ત્રી હોય તો નક્કી જ કરી લીધું કે નહીં, કોઈ ગમે એમ કે વનવાસી ભલે લાગે, તપસ્વી ભલે લાગે, ભલે એની પાસે જ નથી, આ દરદર ભટકે છે, પણ અંદરથી જોતા લાગે છે કે હે સખી કસન સુમનમય મારદુ કિન્હા, એ દાદા આને વનવાસ ન અપાય, અને જો તારે વનવાસ આપવો તો પુષ્પમય આ માર્ગ રસ્તો બનાવો, તો કંટકમય શા માટે બનાવ્યો, આ તો આંખમાં રાખવા દેવા, આ હૃદયમાં રાખવા દેવા છે, આવી સ્ત્રી પણ ક્યાંય નથી જોઈ, સીતાજીને જોઈને વિચારે છે તો તપસ્વી દેવી પણ છે અલૌકિક, જનકપુરીમાં બધા ટોળે વળ્યા છે, ભીડ થવા લાગી, એક સ્ત્રી ઉભી છે સાસુ બાજુમાં ઉભા છે, લાજ કાઢી છે, રામ નીકળ્યા દર્શનમાં મશગુલ બની, યાદ ન રહ્યું, લાજ કાઢવાનું ભૂલાઈ ગયું, સાસુ બોલે છે કે લાજ કાઢવી જોઈએ, તારા પિયરનું આ ગામ નથી, ત્યારે ઓ બહુ સરસ બોલી, એ સાસુમાં તમારા ભાગ્ય ફૂટી ગયા, કેમ રામ નીકળ્યા ને ત્યારે રામને જોવાને બદલે તમે મને જોઈ, અને જો તમે રામને જોયા હોત તો મેં લાજ કાઢી કે કેમ એની તમને ખબર ન પડે, ઘણી વાર બીજા શું કરી જોવામાં આપણે ભગવાનને ભૂલી જાય છે, નીકળા શેરીમાંથી જનકપુરની, છતાં વહુને જોવામાં સાસુ ભૂલી ગયા, જનકપુરીમાંથી પસાર થયા, સમય પસાર થયો, એક દિવસની વાત, પુષ્પ વાટિકામાં ભગવાન રામજીનું આગમન થયું, બહાર એકાદ પંક્તિ, મંદિરે આવ્યા ભવાનીની સ્તુતિ કરી છે, અને આ ભવાનીની સ્તુતિ પ્રત્યેક કન્યાએ કરવી જોઈએ, માનસમાં એવો ઉલ્લેખ છે કે જે કન્યા આ સ્તુતિનો પાઠ કરે છે એને સારો પતિ મળે છે, જે સૌભાગ્યવતી નારી હોય એ જો આ સ્તુતિનો પાઠ કરે તો એનું અખંડ સૌભાગ્ય રહે છે, કલ્યાણકારી છે, ટૂંકમાં એના માટે એવું થાય, વિષ હોય ને તો અમૃત જેવું બની જાય જ્યાં જાય, દુશ્મન હોય તો મિત્ર બની જાય, સમુદ્ર તરવો હોય ને તો સહજ બની જાય, કોઈ વિઘ્ન એના માર્ગમાં આવતું નથી, એવું એનું ફળ છે, પણ પુષ્પ વાટિકામાં ભગવાનના દર્શન જાનકીજીને થયા, આ
બાજુ ધનુષ્યનો ભંગ ભગવાન રામજીએ કર્યો. સીતાજી સાથે લગ્ન થયા. અયોધ્યા નગરીમાં પાછા આવ્યા. મંથરાની વાત થઈ. કૈકેયી માના કહેવાથી એને વનવાસ મળ્યો. રામ વનમાં ગયા. સીતાજીનું હરણ થયું. રાવણ લઈ ગઈ. ગોતવા માટે ટુકડીઓ નીકળી. સમુદ્રના કિનારે પહોંચ્યા. હનુમાનજી જવા માટે તૈયાર થયા. 5 મિનિટમાં રામાયણ પૂરું થઈ ગયું. હનુમાનજી સામે કિનારે ગયા. લંકામાં લંકીની મળી. થોડી વડચણ એની સાથે થઈ. અને પછી મુદ્રિકા આપી ચૂડામણી લઈ સીતાજી પાછા હનુમાનજી પાછા આવ્યા. રામ રાવણ નું યુદ્ધ થયું. રાવણ મરાયો. જય જયકાર થયો. શ્રી રામચંદ્ર પુષ્પક વિમાન આવ્યું. કારણ કે આમાં લખ્યું છે રામાયણ ભાગવતજીમાં, એટલે આપણે સંક્ષેપમાં લીધું. થોડી વાર 4-5 અધ્યાય છે. એમાં આખું રામચરિતમાનસ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવ્યું છે. અયોધ્યા પાછા ફરે પુષ્પક વિમાનમાં ભરતજી રાહ જોતા હતા. ભાઈ ભાઈનો કેવો પ્રેમ હોય જગતને બતાવ્યું. ભરતજી જો એ વાર લાગે તો જીવી શકે એમ નથી. પરિણામે હનુમાનજી ગયા. સંદેશ આપ્યો, ભગવાન પધારે છે. પધાર્યા ભગવાન અયોધ્યામાં. રાજ્યાભિષેક થયો અને લવ કુશનો જન્મ થયો. ત્યાં સુધીની કથા સુખદેવજી મહારાજે લખી. તુલસીકૃત રામાયણમાં તો ખાલી રાજ્યાભિષેક થયો ત્યાં સુધીની જ કથા આવી. પછી આગળ કથા તુલસીદાસજીએ લખી જ નથી. ત્યાં એને વિરામ આપી દીધો. વાલ્મીકી રામાયણમાં એવું ઉલ્લેખ છે અને ભાગવતજીમાં એવું ઉલ્લેખ છે કે લવ કુશનો જન્મ થયો છે. પછી ત્યાગની કથા એને નથી લખી. પરીક્ષિત રાજાને ઘડીઓ ગણાય. 5મો દિવસ, ફક્ત 2 દિવસ બાકી છે. તક્ષક નામનો સાપ આવશે, દંશ દેશે, મૃત્યુ થશે. દુનિયા છોડી ઢાલ્યું જવું પડશે. પણ છેલ્લી ઘડીઓ બહુ સુંદર છે. કારણ, સુખદેવ જેવા મહારાજ સંત મહાપુરુષ અવતારી એની સામે એને કથાનું ગાન કઈ અને સંભળાવે છે. ચંદ્રની કથા અહીંયા થોડી લખવામાં આવી. અમુક પ્રસંગો એવા હોય જે જગત માટે ઉપયોગી ન હોય તો વક્તા એ પ્રસંગને સંક્ષેપમાં કહી અને આગળ વધી જાય. કારણ કે ભાગવતજી એક એવું ગહન શાસ્ત્ર છે, ભલભલાને સંદેહ થઈ જાય, કોઈ સમજી શકે નહીં, કઠિન છે. આવ્યા હોય ક્યાંક શ્રદ્ધા લઈ અને હોય ક્યાંક શ્રદ્ધા તૂટી ન જાય. ધ્યાનથી જ બેસું, શ્રદ્ધાથી જ કથામાં બેસું તો બેસું. ચંદ્રવંશની કથા, ચંદ્રના ચરિત્રની કથા થોડી આવી. બૃહસ્પતિની પત્ની, થોડું અયોગ્ય આચરણ થયું ચંદ્રનું, કલંકિત બન્યો એ ગુરુ પત્નીના દ્રોહને લીધે. શંકર ભગવાને એને ભાલમાં ધારણ કર્યો. તો ઘણા લોકો એવું કહે, ગુરુ પત્નીનો દ્રોહ ચંદ્રએ જો કર્યો હોય તો શંકર ભગવાને એને દંડ કરવો જોઈએ. એટલે શંકર ભગવાનને કોઈ પૂછ્યું, તમે તો એને માથા ઉપર ચડાવ્યું. શિવજી કે, સાંભળો, તોફાની બાળક હોય ને એને બાજુમાં બેસાડાય. જે ભણાવતા હોય ને ટીચર હોય એને ખબર હોય કે તોફાન કરે ને છોકરાને બાજુમાં રાખે, એટલે બીજાને તોફાન કરાવે નહીં અને શિક્ષકનું ધ્યાન રહે. અહીંયા બહુ છોકરા ભણાવ્યા છે મેં ટ્યુશન.
તોફાની બાળકને બાજુમાં બેસાડ્યા. શંકર ભગવાન કી એને દૂર જવા દઉં ને તો વળી પાછા એવું અયોગ્ય આચરણ કરે જગતને કલંક લગાડી દે કે એટલે એને મારા માથા પર રાખ્યો, મસ્તક પર ધારણ કર્યો. એ ક્યાં જાય છે, શું કરે છે એની મને બધી ખબર પડે. શિવજીએ ભાલમાં બાલચંદ્રને ધારણ કર્યો એ કથા આવી. પરશુરામજીના ક્રોધની કથા આવી. એ અવતાર રામા અવતાર પછીનો. સુખદેવજી એક અવતાર ને છોડ્યા નથી ભાગવતજીમાં. પરશુરામ એકવીસ વખત જેને પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી. એમ કહેવાય છે પરશુરામજીના પિતાની ભક્તિ એવી હતી. એના આશ્રમમાં કામધેનુ ગાય હતી. કામધેનુ ગાય માની આશ્રમમાં કોઈ પણ માણસ આવે ને તો ફૂલનો હાર આવી જાય. એને ભોજન કરવું હોય તો ભોજનના થાળ હાજર થઈ જાય. સામા માણસને પાણી પીવાની ઈચ્છા થાય તો જલ સામે આવી જાય. એમ થાય કઈ સારો મહેલ હોય તો મહેલ બની જાય. એની વ્યવસ્થા તાત્કાલિક થઈ જાય. જે કઈ કલ્પના કરો એ વસ્તુ હાજર થાય. કહેવાય છે સહસ્ત્ર બાહુનું આગમન ત્યાં થયું છે. અને એ વખતે એને જોયું કે ઋષિના આશ્રમમાં કામધેનુ ગાય આવું એનું તપ આવી. આમ તો હકીકતમાં તો રાજા આવ્યા ને એટલે એનું બહુ સારું સ્વાગત થયું. અને રાજાને ઈર્ષા છે પ્રેમ થવાને બદલે. એક સાધુ એક સંત આટલી સુવિધામાં રહે તો માણસોને સુવિધા મળે તો સાધુ સંતોને મળે તો એમાં શું દુઃખી થવાનું. આવું તો મારે અહીંયા હોવું જોઈએ. તપશ્ચર્યાના પ્રભાવથી મેળવેલી કામધેનુ ગાય જમદગ્નિ એકલા છે અને એ સહસ્ત્ર બાહુ કામધેનુ ગાયને લઈને ભાગવા માંડ્યો કે આ તમારે ત્યાં નહીં, આ તો મારે ત્યાં હોવી જોઈએ. ઈર્ષા પ્રત્યે ઈર્ષા એ તેજાબ છે. તેજાબ જેના ઉપર નાખવામાં આવે ને આમ તો જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રને જ પેલા ખલાસ કરી નાખે. આનો અર્થ એ થાય કે ઈર્ષા કરી પેલા ખલાસ થઈ જાય. પછી બીજા ઉપર નાખીને એને એની અસર થાય. કામધેનુ લઈને ચાલ્યા ગયા. પરશુરામના પિતાજી કાંઈ બોલી શક્યા નહીં. પરશુરામ આવ્યા, જોવે છે પિતાજી રડે છે. શું થયું કે આપણે કામધેનુ સહસ્ત્ર બાહુ લઈને આલ્યો ગયો છે. એનાથી જોવાયું નહીં, આપણે તો એની સગવડ કરી, એની વ્યવસ્થા કરી, એને માન આપ્યું, પણ એ જ અનુકરણ કરીને ચાલ્યો ગયો. પરશુરામ એ પણ ભગવાનના અંશ અવતાર છે, સહન કરી શક્યા નહીં. ક્રોધ આવી ગયો. ગયા એક હજાર હાથ સહસ્ત્ર બાહુ કહેવાતો છેદી નાખ્યા છે, માર્યો છે. પરશુરામે કરી છે એવી કથા છે. ભગવાન રામજી જયારે આવ્યા ત્યારે પરશુરામ ઓળખી શક્યા જ નહોતા કે આ ભગવાન છે. જેવો ધનુષ્યનો ટંકાર થયો ને અવાજ આવ્યો એ જ દિશામાં પરશુરામ દોડ્યા હતા. એ જળ જનક મને જલ્દી બતાવ, આ ધનુષ્ય કોણે તોડ્યું છે, મારી અનુમતિ વિના આવા સમારંભો થતા નથી, એની તને ક્યાં ખબર નથી. પણ લક્ષ્મણજી વચ્ચે આવી જાય છે કે છુવત તૂટ રઘુપતિ નહીં દોષું. અમારા રામ એનો સ્પર્શ કરવા ગયા તૂટી ગયું છે, બહુ બોલ્યા હતા. પરશુરામને બહુ ક્રોધ આવે. પછી ભગવાન રામ સાથે પણ થોડી બોલા ચાલી ગઈ. છેવટે રામે કહી દીધું કે તમારો ક્રોધ ન ઉતરતો હોય તો એમ કરો, મારું મસ્તક કાપી નાખો. હવે હું વધારે ક્ષમા યાચના તમારી સામે નહીં કરી શકું. અને ભગવાન બોલે છે, જુઓ અમે તો સાધુ સંતોના ચરણ પ્રહારો ખાધા છે. એમ કઈ પીળું પિતાંબર જ્યાં હટાવ્યું તો છાતીમાં ભૃગુ ઋષિનું પગલું જોયું.
અને પરશુરામ ની ગતિ ઘટી ગઈ. ઓહો, આ તો અનંત નો અવતાર થઈ ચુક્યો છે, મેં તો ભૂલ કરી નાખી. અને પછી કહી જય જય રઘુકુલ, કેતુ ભૃગુપતિ ગયે બને તપ હેતુ. એટલે રામ ને ઓળખવામાં ભૂલ કરી, સતીએ પણ રામ ને ઓળખવામાં ભૂલ કરી. આવો ભગવાન હોય શકે જ નહીં? જો એ ભગવાન હોય તો એને ખબર ન હોય મારી પત્નીને કોણ લઈ ગયો છે, એટલે તો પરીક્ષા કરવા ગયા, અને પરિણામે એનો જ ત્યાગ થઈ ગયો. શંકર ભગવાને તો ના જ પાડી હતી કે જાઓ માં, તો કે નહીં, તો એક કામ કરો, તમે જ કસોટી કરીને આવો એ ભગવાન છે કે કેમ એની તમને જ ખાતરી થઈ જાય. ગયા જ સીતાજી નું રૂપ લીધું, કેવી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. જગત ના માં ઉઠી રામ પર સંદેહ થઈ ગયો. પરિણામે હાલત છેલ્લે બહુ ખરાબ થઈ, યજ્ઞમાં બળી ભસ્મ થયા. પરશુરામ એક અવતાર છે, એની કથા શુકદેવજી મહારાજે ભાગવતજીમાં બતાવી. પણ રોજના ક્રમ પ્રમાણે આપણે વિરામનો સમય થયો છે.